नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर नी अंदर आपणे इंग्लिश विषय नी पेपर स्टाइल जे छे एनो आपणे अभ्यास कर्यो। आजे आपणे टेन्स विषे थोड़ी बात करशुं। अगाउना धोरण में तमे टेन्स विषे थोड़ो अभ्यास करी चूक्या छो, पण आजे फरी वखत आपणे जरा टूंक सार एनो जेने कहेवाय ए आपणे रिविजन स्वरूपे जोईए छीए। तो इंग्लिश नी अंदर मेन त्रण एम के प्रेजेंट, पास्ट ने फ्यूचर एना पेटा प्रकार एकना चार एवी रीते टोटल बार कार्ड जे छे एनो आपणे अभ्यास करता होईए छीए। पण दसमा धोरणनी अंदर आपणे आठेक कार्डनो व्यवस्थित अभ्यास करीशुं। हवे कार्ड जे छे बार छे तो कई रीतना छे, आपणे प्रेजेंट एटले के वर्तमाननी वात करीए तो सीम्पल प्रेजेंट टेन्स, सादो वर्तमान कार्ड, एवी रीते प्रेजेंट कंटीन्युअस टेन्स, चालू वर्तमान कार्ड, एवी ज रीतनुं परफेक्ट प्रेजेंट टेन्स, पूर्ण वर्तमान कार्ड, अने परफेक्ट प्रेजेंट कंटीन्युअस टेन्स एटले के चालू पूर्ण वर्तमान कार्ड। तो आ एक जे छे वर्तमानना आपणे चार पेटा प्रकार ए रीते जोया, एवी रीते पास्टना एटले के भूतकाळना चार, भविष्यना चार। तो आ रीतनुं जे छे बार कार्ड होय छे એમાંનો પ્રથમ કાર્ડ જે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એના વિશે આજે આપણે થોડો અભ્યાસ કરીએ। હવે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એની અંદર કેવી ક્રિયા હોય, તો કે કોઈ પણ ક્રિયા રોજ બરોજ બનતી હોય, સનાતન સત્ય હોય, ગાણિતિક કે વૈજ્ઞાનિક સિદ્ધાંત હોય, અથવા કોઈ કહેવત હોય કે સંતો મહાપુરુષો દ્વારા બોલાયેલ કથન એટલે કે વાક્ય હોય, તો આ બધી જે ક્રિયા છે એ સાદા વર્તમાન કાળની ક્રિયા તરીકે ઓળખાય છે। હવે એની જે વાક્ય રચનામાં આપણે જોઈએ તો એનું જે હકાર એટલે કે અફિર્મેટિવ સેન્ટેન્સ કહેવાય, એ વાક્યની અંદર કર્તા તરીકે આઈ, વી, યુ, ધે અથવા બહુવચનનું નામ હોય, તો મુખ્ય જે ક્રિયાપદ હોય છે એનું મૂળ રૂપ એટલે કે વી વન મૂકવામાં આવે છે। પરંતુ જો કર્તા તરીકે હી, સી, ઇટ એટલે કે ત્રીજો પુરુષ અથવા એકવચનનું નામ હોય તો ક્રિયાપદને છેડે એસ કે ઈ એસ પ્રત્યે લાગે છે। હવે બીજી વસ્તુ જોઈ તો કે જો ક્રિયાપદને અંતે ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ, ઓ કે ડબલ ઝેડ હોય તો ઈ એસ પ્રત્યે લાગે છે। હવે એના આપણે ઉદાહરણ જોઈએ કે ડબલ એસ છે તો આ બધી વસ્તુ ક્યાં, તો કે ત્રીજો પુરુષ એકવચન, કર્તા તરીકે હી, સી, ઇટ કે એકવચનનું નામ હોય અને ક્રિયાપદને છેડે ડબલ એસ હોય તો આપણે ઈ એસ લગાડવાની વાત છે। તો ઉદાહરણ તરીકે જોઈએ તો કે પાસ, પસાર થવું, પાસ થવું એમ, તો એને આપણે ઈ એસ લગાડશું, પાસી સ। ત્યાર પછી એસ એચ વાળું જોઈ તો કે ભાઈ વોસ, તો એને ઈ એસ આપણે લગાડશું એટલે વોસી સ। ત્યાર પછી સી એચ વાળું જોઈ તો કે ટીચ, તો એને આપણે સીધું ઈ એસ લગાડશું, ટીચી સ। ત્યાર પછી એક્સ તો કે મિક્સ, મિશ્રણ કરવું, તો એને પણ આપણે એ રીતે મિક્સિસ. ઓ હોય તો કે ગો, તો ગોઝ, બરાબર. અને ડબલ ઝેડ એટલે કે બી યુ ડબલ ઝેડ, બઝ એટલે ગણગણવું, તો એને ફરી પાછું આપણે આ રીતે ઈ એસ લાગે. તો આ ત્રીજો પુરુષ એકવચન, હિસીટ કે એકવચન નામ હોય તો જ તમારે આ ઈ એસ પ્રત્યે, આ ક્રિયાપદને અંતે આવા શબ્દો હોય ત્યારે લગાડવાના છે। ત્યાર પછી વી વન એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ છે તો એને અંતે વાય હોય અને એની આગળ એક વ્યંજન હોય તો વાયનો આઈ કરીને ઈ એસ લગાડવાનો છે, તો કઈ રીતે? હવે આપણે સ્ટ્રક્ચર એટલે કે વાક્ય રચના જે છે એના વિશે આપણે અભ્યાસ કરશું। તો સૌ પ્રથમ અફિર્મેટિવ એટલે કે વિધાન વાક્ય જે છે એની વાક્ય રચના કેવી છે એ જોઈએ। તો સબ્જેક્ટ આવશે પહેલાં એટલે કે કર્તા, પ્લસ વી વન એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ, અથવા એસ કે ઈ એસ લાગશે. એ આપણે અગાઉ શીખવાડ્યું એમ કે જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, સી, ઇટ કે એકવચનનું નામ હોય તો જ તમારે એસ કે ઈ એસ પ્રત્યે લગાડવાનું છે. ત્યાર પછી પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ જે મૂકવાનું છે, પ્લસ ઓ ડબલ્યુ એટલે કે અધર વર્ડ્સ એટલે કે વધારાના શબ્દો. ત્યાર પછી નકાર જે વાક્યરચના છે, નેગેટિવ જે સેન્ટેન્સ કેવું હશે, તો કે સબ્જેક્ટ હશે પહેલાં, કર્તા, પ્લસ ડૂ, ડઝ. હવે ક્યાં ડૂ લાગશે, ક્યાં ડઝ લાગશે, તો એના વિશે અગાઉ આપણે થોડું સમજ્યા કે જો કર્તા તરીકે
આવી યુ ધેય અથવા બહુવચનનું નામ હોય તો તમારે ડૂ મૂકવાનું છે. અને જો કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન એટલે કે ઇસી ઇટ અથવા એક વચનનું નામ હોય તો તમારે ડઝ મૂકવાનું છે. પ્લસ આવશે નોટ પ્લસ વી વન એટલે કે ડૂ અને ડઝની સાથે જે વાક્યમાં ડૂ કે ડઝ આવે એમાં હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે વી વન મૂકવામાં આવે છે પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો આ રીતનું એ નકાર સેન્ટેન્સ થશે. ત્યાર પછી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય જે છે એ કેવું હશે તો કે સૌ પ્રથમ ડૂ કે ડઝ મૂકવામાં આવશે. ત્યાર પછી સબ્જેક્ટ એટલે કે કરતા પ્લસ બી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. અને હજુ આમાં એમ કે નેગેટિવ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર પ્રશ્નાર્થ ભેગું પણ હોઈ શકે વાક્ય તો એમાં તમારે ડુ નોટ ડઝ નોટ સાથે આગળ રાખવાનું રહેશે અને એ રીતે નકાર પ્રશ્નાર્થની પણ વાક્ય રચના બની શકે. હવે ઉદાહરણ દ્વારા આપણે થોડું એમ કે સમજીએ. મેં ગુજરાતી અહીં સેન્ટેન્સ લખ્યા છે જેથી કરીને તમે વ્યવસ્થિત થોડું એમ કે સમજી શકો. હવે લખ્યું છે પેલું વાક્ય કે અમે રોજ નિશાળે જઈએ છીએ. એનું આપણે ઇંગ્લિશ કરીએ તો સૌ પ્રથમ અમે એટલે કે વી, પછી આપણે જે કીધું કે વી વન મૂકવાનું છે એટલે ક્રિયાપદનું મૂળરૂપ ગો ટુ સ્કૂલ અને રોજ એટલે ડેઇલી. તો આ રીતે વાક્ય બન્યું છે અમે રોજ નિશાળે જઈએ છીએ વી ગો ટુ સ્કૂલ ડેઇલી. હવે બીજું વાક્ય કે સૂર્ય પૂર્વમાં ઉગે છે તો ધ સન રાઇઝિઝ. આપણે એસ લગાડશું કારણ કે આપણે સમજા આગળ કે ભાઈ જો કરતા તરીકે ત્રીજો પુરુષ એકવચન એટલે કે નામ હોય તો તમારે ક્રિયાપદને છેડે એસી એસ લગાડવાનો છે એટલે આપણે અહીંયા એસ લગાડ્યો છે. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, બરાબર. તો આ રીતે બીજું વાક્ય બન્યું. હવે આ જે છે બંને હકાર વાક્ય આપણે બનાવ્યા. હવે નકાર વાક્યની વાત કરીએ તો હું દરરોજ લાઇબ્રેરી જતો નથી. વાક્ય ગુજરાતી આવું છે તો હું એટલે આપણે આઈ મૂકશું. પછી ડુ નોટ આપણે અહીંયા ડૂ મૂકશું. શા માટે આપણે અહીંયા શીખવાડ્યું તમને કે ડૂ ક્યારે આવશે તો કે આઈ વી યુ ધેય અથવા બહુવચનનું નામ હોય તો આપણે ડૂ મૂકવાના છીએ. તો ડૂ આઈ ડૂ નોટ હવે જતો નથી, જવું એટલે ગો, તો આપણે ગો એ મૂળરૂપ વી વન મૂકશું, બરાબર. શું કરવા તો કે વાક્ય નકાર છે એટલે આપણે વી વન મૂકવાની વાત છે. એટલે આઈ ડૂ નોટ ગો ટુ લાઇબ્રેરી દરરોજ, એવરી ડે મૂકી શકો અથવા તમે ડેઇલી પણ મૂકી શકો. બીજું એક વાક્ય છે કે અમી દર રવિવારે કપડાં ધોતી નથી. તો અમી એટલે કે ત્રીજો પુરુષ એક વચનનું નામ છે અને એની સાથે આપણે અહીંયા ડઝ મૂકશું. તો કે અમી ડઝ નોટ વોશ એટલે ધોવું, અમી ડઝ નોટ વોશ ક્લોથ્સ. અને ત્યાર પછી છે દર રવિવારે એટલે એવરી સન્ડે. ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્ય જે છે તો એ જોઈએ કે શું તમે રોજ છાપું વાંચો છો. વાક્ય પ્રશ્નાર્થ છે તો ડૂ તમે આગળ મૂકવાનું રહેશે કે ડુ યુ રીડ, ક્રિયાપદનું આપણે મૂળરૂપ મૂકશું. ડુ યુ રીડ ન્યૂઝ પેપર રોજ લખ્યું છે એટલે આપણે અહીંયા ડેલી મૂકશું. ત્યાર પછી એક બીજું જે પ્રશ્નાર્થ વાક્ય છે કે શું વિદ્યાર્થીઓ દર રવિવારે ક્રિકેટ રમે છે. તો અહીં બહુવચન છે કરતા એટલે આમાં પણ આપણે અહીંયા ડૂ મૂકશું કે ડૂ ધ સ્ટુડન્ટ્સ રમે છે પ્લે ક્રિકેટ અને દર રવિવારે એટલે આપણે અહીંયા મૂકશું એવરી સન્ડે. તો આ રીતનું એમ કે આપણે જોયું કે હકાર નકાર અને પ્રશ્નાર્થ વાક્ય જે છે એની વાક્ય રચના જે આ રીતે થાય છે. ઉપરાંત એક બીજી વસ્તુ જોઈએ કે ઇફ અને અનલેસ વાળું જે વાક્ય હોય તો એની સાથે સાદો વર્તમાન કાળ આવે છે અને ત્યાર પછીનું જે વાક્ય હોય એ સાદા ભવિષ્યકાળમાં મુકાય છે. એના આપણે એક એક ઉદાહરણ જોઈ લઈએ કે ઇફ યુ વર્ક હાર્ડ જો તમે સખત મહેનત કરશો તો યુ વિલ ગેટ સક્સેસ, તો તમને સફળતા મળશે. બીજું એક ઉદાહરણ અનલેસવાળું જોઈએ કે જો તેણી મને આમંત્રણ આપશે નહીં, અનલેસ એટલે જો નહીં તો એમ.
કે અનલેસ સી ઇન્વાઇટ્સ મી તો આઈ શેલ નોટ અટેન્ડ હર પાર્ટી. તો વિદ્યાર્થી મિત્રો, ઇફ અને અનલેસ સાથે સાદો વર્તમાન કાળ જે છે એનું આપણે અહીં વાક્ય જોયું કે ઇફ સાથે અહીં સાદો વર્તમાન કાળ જોયું, અનલેસ સાથે પણ આપણે અહીં સાદો વર્તમાન કાળ જોયું. તો ઇફ અને અનલેસ સાથે સાદો વર્તમાન કાળ આવે, પછીનું વાક્ય છે એ સાદો ભવિષ્યકાળ એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ જે છે એનો એમાં ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાદો વર્તમાન કાળ જે છે એની વાક્યરચનાઓ જોઈ, કેવી રીતે એનો યુઝ છે એના વિશે થોડો અભ્યાસ કર્યો. હવે પછીના વિડીયો લેક્ચરની અંદર ફરી પાછો આપણે એક બીજો ટેન્સ છે એનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી નમસ્કાર. જય હિન્દ, જય ભારત.